પંજાબમાં 1મી મે સુધી લોકડાઉન લંબાવાયું છે. 30મી જૂન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. પંજાબમાં સ્કૂલ બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો આગામી આદેશ સુધી આ પરીક્ષાઓ સ્થગિત રહેશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પીએમને સૂચન કર્યું, લોકડાઉન વધારવા પ્રધાનમંત્રીને સૂચન કર્યું છે. આગામી દિવસોમાં બીમારી કેવું સ્વરૂપ ધારણ કરશે તે કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ચીન અને યુરોપની હાલત જોઈને લોકડાઉન વધારવું જોઈએ. વિડીયો કોન્ફરન્સિંગ દરમિયાન તેમણે આ સૂચન કર્યું છે પ્રધાનમંત્રીને. તેમણે પંજાબમાં 1મી મે સુધી તો લોકડાઉન લંબાવાયું છે, પરંતુ 30મી જૂન સુધી શૈક્ષણિક સંસ્થાઓ પંજાબમાં બંધ રહેશે. આ પંજાબની વાત છે કે જ્યાં સ્કૂલ બોર્ડની પરીક્ષાઓ સ્થગિત રહેશે. આગામી આદેશ સુધી પરીક્ષાઓ સ્થગિત રહેવાની છે. અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૂચન કર્યું કે લોકડાઉન વધારવું જોઈએ, કારણ કે આગામી દિવસોમાં આ બીમારી કેવું સ્વરૂપ ધારણ કરશે તે કહેવું મુશ્કેલ છે. ચીન અને યુરોપની હાલત જોઈને તેમણે લોકડાઉન વધારવાની જે ઈચ્છા જાહેર કરી તેમણે આ સૂચન જાહેર કર્યું. તો પંજાબ કે જેણે 30મી જૂન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે અને પ્રધાનમંત્રીને સૂચન કર્યું છે. આમ તો મોટાભાગના રાજ્યના મુખ્યમંત્રીઓએ આ પ્રકારનું સૂચન કર્યું છે. ઓડિશાએ પણ પહેલેથી જ નિર્ણય લઈને 30મી એપ્રિલ સુધીનું લોકડાઉન વધાર્યું છે. પંજાબના મુખ્યમંત્રીએ પણ આ પ્રકારનું સૂચન કર્યું છે કે લોકડાઉન વધારવું જોઈએ. રાજકોટમાં પીએમએ રાજ્યના સીએમ સાથે ચર્ચા કરી. પીએમ મોદીએ સીએમ પાસેથી સૂચનો મંગાવ્યા અને સીએમના સૂચનોથી નિર્ણય લેવામાં સરળતા થશે. નવ રાજ્યોના લોકડાઉન વધારવાની માંગણીની રણનીતિ પર કામ કરીશું, તો કોરોનાને હરાવીશું. રાજ્યો અને કેન્દ્ર સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે અને રાજ્યો બધી જાણકારી કેન્દ્રને આપે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું કે તેમણે પીએમ રાજ્યોના સીએમ સાથે જે ચર્ચા કરી છે અને અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સૂચન મંગાવ્યા અને આ જ મુખ્યમંત્રીઓના સૂચનોથી નિર્ણય લેવામાં સરળતા થશે. નવ રાજ્યોની લોકડાઉન વધારવાની માંગણી છે. રણનીતિ પર કામ કરીશું તો જ કોરોનાને હરાવીશું. એક ચોક્કસ રણનીતિ સાથે આગળ વધવું પડશે તો જ કોરોના વાયરસ હરાવી શકાશે, તેને નાથી શકાશે, તેનાથી બચી શકાશે, લોકલ ટ્રાન્સમિશન ઘટાડી શકાશે. અને એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે અને તમામ રાજ્યો બધી જાણકારી આપે, કેન્દ્ર સરકારને જાણકારી આપે, જેથી કેન્દ્ર સરકાર કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકે. જે રાજ્યોની અંદર જે પણ પ્રકારની સહૂલિયતની જરૂર હોય તે મદદ પહોંચાડી શકાય.